हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। बायोडाइवर्सिटी एंड कंजर्वेशन चैप्टर अंतर्गत आज आपणो थर्ड लेक्चर जे छे आवशे पेटर्न्स ऑफ बायोडाइवर्सिटी, मतलब के जीव विविधता जे छे नी बात। पृथ्वी पर अलग अलग जगह जीव विविधता नी मात्रा एनु प्रमाण जे छे शुं काम बदलाय छे, कई रीतनुं बदलाय छे अने एना माटेना कारणो कया कया छे, बराबर। अने एनी साथे संकळायेलो केटलाक सिद्धांतो जे छे એ આજે આપણે લેક્ચરમાં ભણવાનું છે। આજના લેક્ચરમાં જે ટોપિક છે એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી ક્વેશ્ચન જે છે રિપીટ થાય છે, બરાબર। સૌથી પહેલા ટોપિકનું નામ થશે જીવ વિવિધતાના પ્રતિરૂપો અથવા ભાતો, પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી, બરાબર। જીવ વિવિધતાની અલગ અલગ ભાત જે છે એ સમજવા માટે આપણે સૌથી પહેલાં જે છે એ પહેલો મુદ્દો એમાં ભણવાનો છે અક્ષાંશીય ધોરણાંશ। અક્ષાંશીય ધોરણાંશ જે છે એ સમજતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે લેટિટ્યુડ જે છે એનો મતલબ શું થાય, અક્ષાંશ એટલે શું, બરાબર। પૃથ્વી જે છે એમાં આપણે અક્ષાંશ શબ્દ જે છે એનો ઉપયોગ કરીએ, સૌથી પહેલાં જે છે એ ખબર હોય કે અક્ષાંશનો મતલબ શું થાય એટલે એ સમજી લેજો। તો તમને ખ્યાલ છે પ્રમાણે પૃથ્વી જે છે એને આપણે અલગ અલગ જે છે ધ્રુવ વિભાગમાં વહેંચીએ। દાખલા તરીકે પૃથ્વી છે તો પૃથ્વી જે છે એના સેન્ટરમાં આવેલો ભાગ, આ જે ભાગ જે છે બરાબર, જે એકદમ મધ્ય રેખા છે, મધ્ય રેખા, આ મધ્ય રેખા માટે આપણે શબ્દ આપીએ છીએ વિષુવવૃત્ત, વિષુવવૃત્ત। અને વિષુવવૃત્ત માટે જે છે એ આપણે ઇંગ્લિશમાં શબ્દ જે છે લઈએ છીએ ઇક્વાડોર, ઇક્વાડોર જે છે એ થશે એનું વિષુવવૃત્ત। ઉપરની બાજુ જે છે દાખલા તરીકે છે નોર્થ એટલે કે ઉત્તર ધ્રુવ, ઉપરની બાજુનો ભાગ જે છે એ થશે ઉત્તર ધ્રુવ, નોર્થ। નીચેની બાજુનો ભાગ જે છે એ સપોઝ લઈએ એસ એટલે કે દક્ષિણ ધ્રુવ। હવે જો પૃથ્વીવાળો ભાગ જે છે એમાં મધ્ય રેખાથી જેમ જેમ તમે ઉપર તરફ જાઓ એટલે આવી રીતના વિભાગ પડે, આવી રીતે તમને ખ્યાલ છે કે પૃથ્વી જે છે એમાં જે બંને ધ્રુવ પ્રદેશ વાળો ભાગ જે છે છેડાનો ભાગ, બરાબર, ઉત્તર ધ્રુવ વાળો ભાગ છે, દક્ષિણ ધ્રુવ વાળો ભાગ જે છે, જેમ જેમ ઉપરની તરફ જઈએ એમ આ ધ્રુવ પ્રદેશવાળા ભાગ જે છે ખાસ કરીને નોર્થ પર વાળો ભાગ જે છે તો એ ભાગ જે છે એકદમ ઠંડો વિસ્તાર છે, એટલે આટલો જે ભાગ જે છે જોવા મળે છે આપણે સરિતા રીતે વિષુવવૃત્ત, આ જે ભાગ જે છે વિષુવવૃત્ત વાળો ભાગ જે છે એ થોડો વધારે ગરમ પ્રદેશ છે, એ ભાગને આપણે નામ આપેલું છે ઉષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ વિસ્તાર। અને આપણે કઈ રીતે લીધેલું છે જો કે જે સેન્ટર લાઈન જે છે એને આપણે અલગ કલરથી દર્શાવીએ, જેમ કે સેન્ટર લાઈન જે છે બરાબર એને આપણે લીધેલું છે ઝીરો ડિગ્રી, ઝીરો। ઉપરની બાજુ જઈએ નીચેની બાજુ જઈએ એમ અક્ષાંશ જે છે મતલબ કે વિષુવવૃત્ત વાળો ભાગ જે છે સેન્ટર લાઈન જે છે ત્યાંથી ઉત્તર ધ્રુવ તરફ જતા એનું કેટલું અંતર આવે છે, એની વચ્ચેની જે છે એ અંતર લંબાઈ દાખલા તરીકે અહીંયા આવશે -20 ડિગ્રી, -40 ડિગ્રી, -60 ડિગ્રી। આ બાજુ સેમી જ રીતે ઝીરોથી આગળ એટલે +20, નીચે +40, +60। તો ઝીરોથી 20 પ્લસ કે માઇનસ એટલે આટલો વિસ્તાર થશે, આ જે વિસ્તાર આપણે જે લીધો એ ભાગ થશે વિષુવવૃત્તની વિસ્તારમાં આવેલો ઉષ્ણ કટિબંધ વિસ્તાર, જે 40થી ઉપર છે બરાબર ઉત્તર ધ્રુવ આવી જાય બરાબર, આટલો જે ભાગ જે છે આ બધો ભાગ, અને નીચેનો ભાગ જે છે દક્ષિણ ધ્રુવ છે એને આપણે કહીએ છીએ ધ્રુવ પ્રદેશ, ખાલી ધ્રુવ પ્રદેશ કે જ્યાં માત્ર ને માત્ર બરફ છે બરાબર, જે વિસ્તારમાં કાયમી માટે જે છે ખૂબ જ માઇનસમાં તાપમાન રહે છે પ્રદેશને આપણે શું નામ આપીએ છીએ ધ્રુવ પ્રદેશ, ઉષ્ણકટિબંધ વિસ્તાર ધ્રુવ પ્રદેશ, ને વચ્ચેનો ભાગ જે વધ્યો એ ભાગ થશે સમશીતોષ્ણ પ્રદેશ, સમશીતોષ્ણ આ બાજુનો પણ થશે સમશીતોષ્ણ। તમે અક્ષાંશ ક્યાં જો દાખલા તરીકે 0-20 ડિગ્રી, 0-20 ડિગ્રી જે છે અંદાજે ખાલી કહું છું, 0-20 ડિગ્રી વાળો ભાગ પ્લસમાં અને માઇનસમાં ઉત્તર ધ્રુવ બાજુનો અને દક્ષિણ ધ્રુવ બાજુનો આટલો જે વિસ્તાર જે છે એ ભાગને આપણે કહી શકીએ ઉષ્ણ કટિબંધ વિસ્તાર, એમાં જે સેન્ટર લાઈન આવેલી છે મે ઇક્વાડ એ કહેવાય વિષુવવૃત્ત, વિષુવવૃત્તની રેખા બરાબર। અને આમાં ઉપરની બાજુથી આવીને ભાગ નીકળતી હોય જેને આપણે કહીએ છીએ કર્કવૃત્ત,
પૃથ્વીનો નકશો જે તમે જુઓ તો ઉપર તમે લાઈન નીકળતી, એ લાઈન શું છે તો કે અલગ અલગ જે છે વિષુવવૃત્તથી કેટલા અંતરે કયો ભાગ આવેલો છે, એ કર્કવૃત્ત અને વિષુવવૃત્તની રેખાઓ નીકળતી હોય એટલે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જે છે એની લંબાઈ એનું અંતર એને આપણે કહીએ છીએ અક્ષાંશ. બરાબર, એટલે સૌથી પહેલાં જે છે અક્ષાંશ જે છે એના આધારે આપણને જાતિ વિવિધતા જે છે એમાં ફેરફારો જોવા મળે. હવે આજે આવી રીતના અક્ષાંશ છે એમાં કઈ જગ્યાએ ક્યાંક વિવિધતા વધારે છે અને ક્યાંક વિવિધતા જે છે ઓછી છે એ જોઈએ. જો તો ખાસ ઇમ્પોર્ટન્ટ અમારી ક્વેશ્ચન જે છે વારંવાર રિપીટ થાય છે, અક્ષાંશીય ઢોળાવમાં વિવિધતા શું છે? જો પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં, એટલે કે બધે પૃથ્વી પર સમાન વિવિધતા નથી, પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓના ઘણા સમૂહ માટે વિવિધતામાં રસપ્રદ ભાગ જોવા મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં મેઇન છે અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાશ, એટલે કે ઢોળાશ એટલે ઉતાર ચઢાવ. બરાબર, એ શું છે? જો ખાસ ક્વેશ્ચન પૂછાય છે, પહેલી લાઈન, સામાન્ય રીતે વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા જે આપણે ઇક્વાડોર, ઇક્વાડોર જે છે ભાગ જે છે ભૂમધ્ય રેખા જે સેન્ટ્રલ લાઈન જે છે આ વિષુવવૃત્ત વાળો ભાગ થી ધ્રુવ તરફ પોલ એટલે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને પોલ તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. આ ખાસ યાદ રાખવાનો મતલબ શું થયો? જો કે આનો અર્થ એવો થયો કે પૃથ્વીની મધ્ય રેખા જે છે જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે વિષુવવૃત્ત વિસ્તાર છે ત્યાં સૌથી વધારે જાતિ વિવિધતા છે. જેમ જેમ તમે ઉપર તરફ જાઓ છો, બરાબર, ઉપર તરફ મતલબ કે ધ્રુવ તરફ, મધ્ય રેખાથી ધ્રુવ તરફ જાઓ બંને બાજુ, પછી ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ, એમ જાતિ વિવિધતામાં ઘટાડો જોવા મળે છે. આનું કારણ શું છે આપણે આગળ જોઈએ છીએ. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય મતલબ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર સીમા આપેલી છે. જો જેમ કે અક્ષાંશીય સીમા 23.5 ડિગ્રી ઉત્તરથી 23.5 ડિગ્રી દક્ષિણ, એટલે આપણે માઇનસ પ્લસ દર્શાવી શકીએ, અથવા નોર્થ 23.5 એટલે શું થશે, ઝીરોથી ઉપર જઈએ તો ઉત્તર તરફ 23.5, દક્ષિણ તરફના 23.5, એટલે અંદાજે આપણે આટલો એરિયા કવર કરી લીધો અંદાજે. બરાબર, આટલા એરિયામાં સમાવેશિત સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ મળે છે. એટલે અક્ષાંશમાં પ્લસ 23.5 થી માઇનસ 23.5 વાળો વિસ્તાર એ કયો થાય? ઉષ્ણ કટિબંધ વિસ્તાર જે અહીં દર્શાવ્યો. એ વિસ્તારમાં કોના કરતાં જાતિ વિવિધતા વધારે હોય? જો તો કે એની ઉપરના ભાગમાં કયું હોય? સમશીતોષ્ણ, અને એની ઉપરના ભાગમાં ધ્રુવ પ્રદેશ. ધ્રુવ પ્રદેશ અને સમશીતોષ્ણ બંને કરતાં જે સેન્ટર ભાગ જે છે એ ભાગ કયો છે? ઉષ્ણ કટિબંધ. ત્યાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે, અમુક અપવાદને બાદ કરતાં બધામાં આવું છે. બરાબર, કરતાં વધારે જાતિઓ છે. વિષુવવૃત્તથી નજીક રહેલા કોલંબિયા, વિષુવવૃત્ત એટલે સેન્ટર લાઈન ઇક્વાડોર, એમાં રહેલું સિટી જે છે કોલંબિયા, એમાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે. એક્ઝામ્પલ આપો ક્યાં વધારો ઘટાડો છે. જો કોલંબિયા જે છે એમાં 1400 જેટલી પક્ષીની જાતિ છે, જ્યારે 41 ડિગ્રી નોર્થ ઉત્તરમાં રહેલા ન્યૂયોર્ક એમાં 105 જેટલી પક્ષીની જાતિ છે, અને 71 ડિગ્રી ઉત્તરમાં રહેલું ગ્રીનલેન્ડ એમાં ફક્ત 56 જાતિઓ છે. આ શું દર્શાવે છે? જો તો કે જેમ જેમ અક્ષાંશમાં વધારો થાય છે, અક્ષાંશમાં વધારો થવાનો મતલબ શું? જો વિષુવવૃત્તની નજીક મતલબ ઇક્વાડોરમાં એવું જે સેન્ટર ભાગમાં આવેલું જે છે વિસ્તાર એ કોલંબિયા છે, ત્યાં સૌથી વધુ 1400 પક્ષીની જાતિ છે. એનાથી સહેજ ઉપર જઈએ, 0 થી ઉપર એટલે કેટલું આવ્યું? 41 આવી ગયો, મતલબ વિસ્તાર આવી ગયો આ. તો એમાં ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક સિટીમાં કોલંબિયાની સરખામણીમાં 105 જેટલી પક્ષીની જાતિ છે. એનાથી પણ ઉપર જઈએ, બરાબર, તો 71 ડિગ્રી ઉત્તર, ઉત્તરમાં 71 ડિગ્રી જાય, મતલબ જો 60 થી ઉપર જઈએ તો મતલબ ધ્રુવ પ્રદેશ આવી ગયો. ધ્રુવ પ્રદેશમાં આવી ગયો ગ્રીનલેન્ડ. ગ્રીનલેન્ડ જેવા જે છે એ ધ્રુવ પ્રદેશવાળા વિસ્તારમાં માત્ર 56 પક્ષીની જાતિઓ છે. ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણ કટિબંધીય અક્ષાંશમાં છે તે 1200થી પણ વધારે પક્ષીની જાતિ ધરાવે. જો ભારત જે છે જે વિવિધતામાં ટોટલ જમીન વિસ્તારની સરખામણીમાં જે છે એ ખૂબ જ વિવિધતા ધરાવે છે, એનું કારણ શું છે? ભારતનો મેક્સિમમ વિસ્તાર ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં આવે છે, આ કારણે વિશ્વમાં એમાં જે વિવિધતા છે જે ખૂબ જ વધુ છે. કેટલી છે? 1200થી પણ વધારે પક્ષીઓના આંકડા યાદ રાખવાના છે. કોલંબિયા જે છે એમાં 1400 જેટલી પક્ષીની જાતિ છે, ન્યૂયોર્કમાં 105 જેટલી, ઉત્તર જે છે ગ્રીનલેન્ડમાં 71 ડિગ્રીમાં 56 જેટલી જાતિ, અને ઇન્ડિયા કે જે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવે છે એમાં 1200થી વધારે પક્ષીની જાતિ જોવા મળે છે. બરાબર, આંકડાકીય માહિતી અને દરેકે દરેકનો અર્થ યાદ રાખવાનો છે. યાદ શું રાખવાનું છે? જેમ મધ્યથી તમે ધ્રુવ તરફ જાઓ મતલબ અક્ષાંશ વધતો જાય, પ્લસ માઇનસ બંને
ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુ એમ જાતિ વિવિધતામાં ઘટાડો થાય છે. એના પછી જો ઇક્વાડોર મતલબ કે વિષુવવૃત્ત જેવા ઉષ્ણ કટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીદારી વનસ્પતિની જાતિઓ યુએસએ બરાબર મતલબ કે અમેરિકાના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તાર કરતાં 10 ગણી વધારે છે. ફરીથી પાછું એને જેવું જેમ આગળ જાતિ પક્ષી માટે તેમજ વનસ્પતિ માટે કે જે ઉષ્ણ કટિબંધ વિસ્તાર છે મતલબ કે જે સેન્ટર ભાગમાં છે એમાં જે વાહક પેશીધારી વનસ્પતિઓ છે એની જાતિ યુએસએ મતલબ યુએસએ કયા વિસ્તારમાં આવે છે જો તો મધ્ય પશ્ચિમ જેવો સમશીતોષ્ણ પ્રદેશવાળા વિસ્તાર કરતાં તેની સંખ્યા જે છે 10 ગણી વધારે છે. ફરીથી એવું સાબિત થાય કે સમશીતોષ્ણ કરતાં ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં વિવિધતા વધારે હોય. આ એક ઉદાહરણ આપ્યું. સેમ નેક્સ્ટ, દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટાભાગના ઉષ્ણ કટિબંધીય વર્ષાવનો પૃથ્વી પરનો સૌથી વધારે જે વિવિધતા ધરાવે છે. આ વર્ષે નીટમાં પૂછેલો પ્રશ્ન બરાબર, પૃથ્વી પરની સૌથી વધારે જે વિવિધતા ધરાવતો વિસ્તાર તો ક્યાં છે? દક્ષિણ અમેરિકામાં આવેલો એમેઝોનનું જંગલ જે મોટાભાગના ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં આવેલા છે, આથી તે પૃથ્વી પરની સૌથી વધુ જે વિવિધતા ધરાવતો વિસ્તાર છે બરાબર. નીટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન બેઠે બેઠી લાય શું કામ સૌથી વધુ છે? જો તો આંકડા યાદ રાખવાના છે. તે 40,000 વનસ્પતિની જાતિ, 3,000 મત્સ્યની જાતિ, 1,300 પક્ષીઓની જાતિ, જો 1200, 1300, 1400 આંકડા જો રિલેટેડ આવે છે. આગળ શું આવ્યું? કોલંબિયામાં 1400 પક્ષીની જાતિ, ઇન્ડિયામાં 1200 જાતિ, અને ફરીથી 1300 ક્યાં આવી? તો દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલમાં 1300 પક્ષીઓની જાતિ, 427 સસ્તનો, 427 ઉભયજીવી, 378 સરીસૃપ અને 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી જાતિઓનું નિવાસસ્થાન છે માત્ર ને માત્ર એમેઝોન જંગલની વાત છે. જો એટલી કે જે આખા પૃથ્વી પરની સૌથી વધુ જે વિવિધતા ધરાવે છે. અને વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20,02,000,000 જેટલી કીટક જાતિની શોધ અને ઓળખ તો હજી બાકી છે બરાબર. કીટકો હજી આટલા તો શોધાણા નથી એવું અનુમાન કરવામાં આવેલું છે. એનો મતલબ કે હજી હાલમાં છે એના કરતાં પણ હજી ખૂબ જ વધારે જે વિવિધતા જે છે ત્યાં હોઈ શકે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત, દરેકે દરેક જે છે જાતિ મત્સ્ય પક્ષી સસ્તનો ઉભયજીવી એની સંખ્યા એને ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવવાના છે. કોની સંખ્યા કેટલી જગ્યાએ ક્યાં કેટલી આવેલી છે એ આંકડાથી માહિતી પૂછાય છે બરાબર. ને વિસ્તાર પ્રમાણે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જઈએ આપણે જાતિ વિવિધતામાં વધારો જોવા મળે. અહીંથી યાદ રાખવાનું છે એટલે પહેલાં સમજાયું, સૌથી વધુ હોય ઉષ્ણ કટિબંધમાં, એનાથી ઓછું હોય સમશીતોષ્ણમાં, એનાથી ઓછું હોય ધ્રુવ દેશમાં. અક્ષાંશ જઈએ તો 0 ડિગ્રી તરફ જેમ 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 વિવિધતા વધતી જાય, 0 થી જેમ અક્ષાંશ વધતો જાય 20, 40, 60 બરાબર, 20, 40, 60, 80 જેમ જેમ જઈએ અક્ષાંશ વધતો જાય એમ જાતિ વિવિધતામાં ઘટાડો જોવા મળે છે. એના એના એક્ઝામ્પલ્સ એટલે આ પહેલો મુદ્દો આવી ગયો અક્ષાંશીય ઢોળાશ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. બીજું જે વિવિધતાની વાત સમજવા માટે બીજો એક મુદ્દો જે છે કે આપણે જે વિવિધતાની વાત જે છે જોઈએ એમાં શું કામ વિષુવવૃત્ત વિસ્તારમાં વધુમાં વધુ વિવિધતા જોવા મળે એનું કારણ. વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે જે તેમની સૌથી વધારે વિવિધતા માટે કારણભૂત છે? તો કેટલાક આમાં કારણો આપેલા છે બરાબર, 3 મુખ્ય કારણો લીધેલા છે. 3 મુખ્ય કારણો બહુ સિમ્પલ સમજી શકાય એવા છે જેના લીધે આપણને ખ્યાલ આવી જાય કે આ કારણના લીધે વિષુવવૃત્ત વધુ જાતિઓ ધરાવે છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જે શાસ્ત્રીઓની ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે જેમાંની કેટલીક મહત્વની છે. સૌથી પહેલું જો સૌથી પહેલો મુદ્દો જાતિ ઉદ્ભવ સ્પેસિએશન સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધની આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો છે, તેનાથી વિપરીત ઉષ્ણ કટિબંધ અક્ષાંશ લાખો વર્ષ સુધી સાપેક્ષે ખલેલ વગેરે છે અને આ કારણે જ જાતિ વિવિધીકરણ માટે લાંબુ ઉદ્વિકાસીય સમય મળેલો છે. પહેલું મહત્વનું કારણ કે જેટલી પણ જાતિ વિકાસ કરવી એટલો એ સમય માગી લેવું કાર્ય છે. વધુ સમયમાં જોઈએ 1,000 વર્ષો નીકળીએ જે સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશનો વિસ્તાર છે ઉપરની બાજુની, ત્યાં વારંવાર બરફ વર્ષા થાય ગ્લેસિએશન હિમપ્રપાત થાય. વારંવાર ભૂતકાળમાં બરફ પડવાને લીધે ત્યાં જે અમુક જાતિઓ હોય જે છે એ બરફ જે છે એના ડૂબી જવાથી બરફ જે છે એમાંથી મરી જવાથી એ લાખો વર્ષો સુધી જે છે જીવિત નથી રહી શકી. જ્યારે ઉષ્ણ કટિબંધના વિસ્તાર જે છે એમાં લાખો વર્ષોથી કોઈ ખલેલ નથી એ સરખામણીમાં, એ જે છે એ નોર્મલ જીવન જે છે એમાં જીવી શકે એટલે ત્યાં જાતિ વિવિધતાનો વિકાસ જે છે વિકાસને આધારે વધારે થયો. આ સૌથી પહેલું કારણ આવશે હિમપ્રપાત. ઉષ્ણ કટિબંધમાં હિમપ્રપાત નથી, બાકીના ઉપરના વિસ્તારો જે છે હિમપ્રપાત છે. બીજું નેક્સ્ટ,
ઉષ્ણકટિબંધ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછો મોસમીય પરિવર્તનયુક્ત અને પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય કોન્સ્ટન્ટ એન્ડ પ્રેડિક્ટેબલ અથવા તો અનુમાનિત રહ્યું. ઉષ્ણકટિબંધનું જે પર્યાવરણ છે એ સમશીતોષ્ણની સરખામણીમાં જે છે એ ઓછું મોસમીય બરાબર પરિવર્તનયુક્ત મતલબ કે પ્રમાણમાં વધુ સ્થિર. જો જેમ જેમ બરફ વિસ્તાર છે ધ્રુવ પ્રદેશમાં ત્યાં ગમે ત્યાં બરફ પડવા માંડે, ગમે ત્યાં ગમે ત્યારે વરસાદ પડવા માંડે, બરાબર ગમે ત્યારે જે છે ચોમાસું આવી જાય બારે મહિના, એવું નથી. ઉષ્ણકટિબંધ વાળા વિસ્તાર જે છે એમાં આપણે ત્રણ ઋતુ ફિક્સ છે, શિયાળો ઉનાળો ચોમાસું, એમ ફિક્સ ઋતુ યોગ્ય સમયે ચક્રિય રીતે આવતી હોવાથી દરેકે દરેક જાતિને વિકસવા માટેનો પૂરતો સમય મળ્યો. બરાબર આવું જે વધુ સ્થાયી અને પ્રેડિક્ટેબલ બરાબર મતલબ શિયાળો હોય તેના પછી જે છે ઉનાળો જ આવવાનો હોય, ઉનાળા પછી ચોમાસું જ આવે એવું આપણે ભવિષ્ય કરી શકીએ, ભાગી શકીએ. ક્યાં? માત્ર ઉષ્ણકટિબંધ વિસ્તાર. આવું સમશીતોષ્ણ માટે જે છે આપણે ભવિષ્ય જે છે જોઈ શકતા નથી. આ કારણના લીધે ત્યાં જે જાતિઓ વિકસિત થઈ છે જાતિઓ ઓછી વિકસિત થઈ. બરાબર આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટકરણ માટે પ્રોત્સાહિત કરતું હતું અને સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરેલા. બીજું કારણ બરાબર પહેલું કારણ બહુ ટૂંકમાં કહીએ તો હિમપ્રપાત, બરફ વર્ષા થાય છે એના લીધે ઓછી જાતિ વિવિધતા છે ધ્રુવ પ્રદેશમાં અને ઉષ્ણકટિબંધમાં વધારે છે. બીજું કારણ તો કે યોગ્ય સ્થિર અને ભવિષ્ય ભાગી શકાય તેવું પ્રેડિક્ટેબલ પર્યાવરણ એ ઉષ્ણકટિબંધમાં વધુ છે જે વધુ જાતિ વિવિધતા પ્રેરે છે. ત્રીજું વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે જેના કારણે તે ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ જો કે જે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં ઉષ્ણ શબ્દ શું કામ લીધો આપણે, ઉષ્ણનું કારણ એ છે કે ત્યાં સૌર ઉર્જા વધુ મળે છે મતલબ કે વધુ જે છે ત્યાં સૌર ઉર્જા પ્રાપ્ત થાય, વધુ ઉર્જાને લીધે ત્યાં ઉચ્ચ ઉત્પાદન થાય, પ્રકાશલેષણનો દર સૌથી વધુ છે. પ્રકાશલેષણનો દર વધુ હોય એટલે ઉત્પાદક સજીવો વધુ હોય, ઉત્પાદક સજીવો વધુ હોય એટલે સ્વાભાવિક છે કે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, એના આધાર ઉપર બીજા તૃણાહારીઓ ઉપભોક્તાઓ જે છે માંસાહારી બધાનું આહાર શૃંખલા જોડાયેલી હોય. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ કારણ વિષુવવૃત્તવાળા વિસ્તારમાં સૂર્ય ઉર્જા પણ વધુ મળે છે જે ધ્રુવ પ્રદેશમાં મળે છે એની સરખામણીમાં. કારણ કે સ્વાભાવિક છે ધ્રુવ પ્રદેશમાં બરફ વિસ્તાર છે, બરફ જે છે હિમાલયન જે વિસ્તાર જેવા બરફ જેવા જે છે ત્યાં પર્વતો આવેલા છે બરફના એટલે ત્યાં પ્રકાશ તો ઓછો જ મળતો હોય, જ્યારે ઉષ્ણકટિબંધવાળા વિસ્તાર જે છે વિષુવવૃત્ત વિસ્તાર છે ત્યાં સૌથી વધુ સૂર્ય ઉર્જા મળે. સૂર્ય ઉર્જા વધારે મળે એટલે વધુ પ્રકાશલેષણ થાય, વધુ ઉત્પાદકતા મળે અને ઉત્પાદક રીતે જે છે એક ઉત્પાદક ખોરાકનો મુખ્ય સ્ત્રોત થશે અને એના આધારે ત્યાં વધુ વિવિધતા જે છે ફેલાણી હોવી જોઈએ. આ એનું મુખ્ય કારણ. ત્રણ મેઇન કારણો યાદ રાખજો, એક છે બરફ વર્ષા, બીજું સ્થિર અને ભવિષ્ય બાકી શકાય એવું પર્યાવરણ અને ત્રીજું સૌર ઉર્જા. ત્રણ મુખ્ય કારણોના લીધે વિષુવવૃત્તીય વિસ્તારમાં જાતિ વિવિધતા વધુ છે. કોની સરખામણીમાં? ધ્રુવ પ્રદેશમાં અને સમશીતોષ્ણ જે છે કટિબંધના વિસ્તાર કરતા. બરાબર આ ત્રણ મુખ્ય કારણ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. એના પછી નેક્સ્ટ આવે છે બીજો સિદ્ધાંત, જાતિ વિવિધતા સિદ્ધાંત માટે બીજો ભાગ કે જાતિ વિસ્તાર સંબંધો, સ્પીસીઝ એરિયા રિલેશનશીપ. બહુ ઇમ્પોર્ટન્ટ, કેટલી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયા. સૌથી પહેલાં તો આ જાતિ વિસ્તાર સંબંધ શું છે, કોણે આપેલું છે? જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. ક્વેશ્ચન પૂછાઈ ગયો આગળના વર્ષે નીટમાં, જાતિ વિસ્તાર સંબંધો કયા વિજ્ઞાનિકે આપ્યા? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું. શું અવલોકન કર્યું? જો કે જેમ જેમ શોધખોળ વિસ્તારમાં આપણે વધારો કરવા જઈએ એમ કોઈપણ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય, પરંતુ અમુક મર્યાદા સુધી. મતલબ કે કીટકોની જાતિઓ હજી આપણે અમુક શોધી નથી શક્યા. તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એવું માનતા હતા કે જેમ જેમ તમે શોધખોળ વધારતા જશો એમ એની જાતિ વધુમાં વધુ આપણને મળશે, પણ એ અમુક લિમિટ સુધી, એની લિમિટ ફિક્સ જ છે, પછી એનાથી વધુ એ મળી ના શકે. આવી અમુક મર્યાદા સુધી જાતિ જે છે જેમ જેમ શોધખોળ વધારતા જાય, મતલબ જેમ જેમ જાતિ વિસ્તાર વધતો જાય શોધખોળનો, એમ એની જાતિની સંખ્યા વધતી જાય, પણ અમુક લિમિટ સુધી, પછી જે છે એમાં સંતુલન આવી જાય. આવો સિદ્ધાંત સંબંધ જે છે એના માટે એને ગ્રાફ આપ્યો, એના એક જે છે મેથેમેટિકલ જે છે સૂત્ર આપ્યું. બરાબર એને નામ આપ્યું એને જાતિ વિસ્તાર સંબંધ. કોણે આપ્યું છે? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. હકીકતમાં વર્ગકો મતલબ કે આવૃત્તિધારી વનસ્પતિ
પક્ષીઓ ચામાચીડિયા મીઠા જળની માછલીની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબ ચોરસ અતિવલય મતલબ કે અરુદ્ભિધારી વનસ્પતિ પક્ષી ચામાચીડિયા માછલી આ બધાનું આપણે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો આલેખ દોરીએ તો આલેખ મળે છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા અતિવલય પ્રકારનો આલેખ મળે વળાંકમાં જોવા મળે છે આલેખ જોઈએ જો યાદ રાખવાનો જે પૂછાય છે આ છે આલેખ બરાબર જે એક બાજુ એક્સ વાળા ભાગ જે છે અને વાય વાળા વિસ્તાર જે છે મેં એક વિસ્તાર દર્શાવેલું છે બીજી બાજુ દર્શાવેલું છે જાતિ સમૃદ્ધિ મતલબ કેટલી જાતિ વિવિધતા છે એક્સ વાળા ભાગમાં એરિયા અને બીજી બાજુ જે છે સ્પીસીસ જે છે એમાં કેટલો જે છે સમૃદ્ધિ જોવા મળે છે એનો આલેખ લઈએ તો આલેખ જે છે આવી રીતનો અતિવલય પ્રકારનો આલેખ મળે બરાબર અતિવલય લઘુગણક માપ મતલબ લોગ લોગ માપ પ્રમાણે આ સંબંધ જે છે એનો આપણે સમીકરણ લઈએ તો સમીકરણ જે છે આ રીતે એક સીધી રેખા મળે જો અને લોગ માપ પ્રમાણે લઈએ તો આ સીધી લાઈન મળે બરાબર કઈ રીતે જો તમે સૂત્ર જે છે આ બધું ફિઝિક્સમાં ભણતા હશો એના પરથી તમને સુંદર બહુ ખ્યાલ આવી જાય જેમ કે સીધી સીધો જે છે અતિવલય આલેખ મળે છે અતિવલય અતિવલય આલેખ માટેનું સૂત્ર જે છે એસ ઇઝ ઇક્વલ ટુ સી એ રેસ ટુ ઝેડ સી એ રેસ ટુ ઝેડ જે છે એને આપણે લોગ પ્રમાણે લઈએ બરાબર તો લોગ માપ પ્રમાણે રેખીય આલેખ મળે રેખીય આલેખ પ્રમાણે એને લોગમાં ફેરવીએ આ સૂત્ર જે છે તો એનો અર્થ થશે લોગ એસ ઇઝ ઇક્વલ ટુ લોગ સી પ્લસ ને ખ્યાલ છે ગુણાકારમાં છે એટલે વચ્ચે પ્લસ આવે ઘાત જે છે આગળ આવી જાય એટલે ઝેડ લોગ એ આ સામાન્ય ફિઝિક્સનો નિયમ જે છે તમે ભણતા હશો એટલે બે અતિવેલા આલેખ માટેનું સૂત્ર શું છે એસ ઇઝ ઇક્વલ ટુ સી એ રેસ ટુ ઝેડ આમાં એસ શું છે તો કે એસ છે જાતિ સમૃદ્ધિ સ્પેસીસ રિચનેસ એ શું છે તો કે વિસ્તાર એરિયા ઝેડ જે છે શું થશે તો આ બરાબર આના પર તમને ખ્યાલ આવી જાય જો કે આ જે સૂત્ર મળ્યું છે રેખીય એ શું મળ્યું હતું કે આ સૂત્ર જે છે એના પરથી આપણને ખબર પડી જાય કે આ સૂત્ર લાગુ પડે છે વાય બરાબર એમએક્સ પ્લસ સી આવું સૂત્ર આવી ગયું હશે વાય બરાબર એમએક્સ પ્લસ સી આ સૂત્ર જે છે એના આપણે આલેખ પરથી સૂત્ર જે છે ખ્યાલ આવી જાય કે એમાં એક્સ અક્ષ મતલબ શું થાય છે લોગ એ એરિયા જે છે એક્સ ઉપર છે વાય મતલબ એસ જાતિ સમૃદ્ધિ છે સી જે છે એ આંતરછેદ થશે અને એમ એમ જે છે એનો મતલબ ઢાળ થશે આના પરથી ખ્યાલ આવી જાય કે ઝેડ જે છે એ શું થશે તો કે ઝેડવાળો ભાગ જે છે એ દર્શાવે છે ઢાળ ઢાળવાળો ભાગ રેખાનો ઢાળ એના માટે શબ્દ આપ્યો છે ગુજરાતી સમાશ્રણય ગુણાંક રિગ્રેશન કોફિશિયન્ટ ઝેડ મળશે અને સી જે છે એ મળશે આંતરછેદ આંતરછેદ શું છે તો કે અહીંથી દાખલા તરીકે કોઈ પણ એક ભાગ જે છે એની લીટી આમ લંબાવીએ લંબાવતા લંબાવતા જ્યાં લોક થાય છે ત્યાંથી વચ્ચેનો વધતો આટલો ભાગ કહેવાય આંતરછેદ બરાબર અને આવી રીતના જે ભાગ લઈએ એ બંનેનું જે છે ગુણોત્તર લઈએ તો એનાથી આપણને મળે એનો ઢાળ બરાબર આ નિયમો તમે ભણી ગયા છો તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે સૌથી પહેલાં તો મેઇન એને સૂત્ર શું આપેલું છે સૂત્ર બરાબર લોગ એસ ઇઝ ઇક્વલ ટુ લોગ સી પ્લસ ઝેડ લોગ એ જે સૂત્ર આના પરથી જ મળેલું છે અતિવલય આલેખ માટેનું સૂત્ર એસ ઇઝ ઇક્વલ ટુ સી એ રેસ ટુ ઝેડ છે જેને રેખીય લગવા માટે મતલબ કે લોગ જે છે એમાં ફેરવામાં આવે તો લોગ માપ પ્રમાણે એનું રેખીય આલેખ થઈ જાય અને લોગ લગાડી એટલે આ નિયમ પ્રમાણે આવું સૂત્ર મળે વાય બરાબર એમ એક્સ પ્લસ સી જેમાં સી જે છે આંતરછેદ મળશે એમ બરાબર ઝેડ થશે એટલે ઝેડ જે છે એ ઢાળ મળે એક્સ જે છે એમાં એ વાય આંતરછેદ હવે અમે યાદ રાખવાનું છે સિમ્પલ પહેલાં તો આલેખ કેવા પ્રકારનો મળે છે આલેખ સીધી સીધો પૂછાય છે એ બરાબર યાદ રાખજો કે માપન સંબંધ રેખીય બની જાય ક્યારે લોગ લેવામાં આવે ત્યારે માપ કરવા માટેનો લોગીય આલેખ જે છે રેખીય મળી જાય પરિસ્થિતિવિદોએ શોધ્યું કે ઝેડ રેખાનું મૂલ્ય પોઈન્ટ એકથી પોઈન્ટ બેની વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં જ હોય છે આ જે ઝેડ મળે છે આપણને ઢાળ બરાબર એ ઢાળ કારણ કે આલેખ બદલાય એમ ઢાળ બદલાણા કરે બરાબર તો શું કીધું એલેક્ઝાન્ડર હમ્બોલ્ટે જો તો કે શરૂઆતમાં જે જાતિ હોય જેમ જેમ વધારતા જઈએ શોધખોળ એમ એનું પ્રમાણ વધતું જાય વધતું વધતું પછી એક સ્થિર થઈ જાય જો અહીંથી આ ભાગ તમે જોશો તો એક બેલેન્સ આવી ગયું મતલબ કે અમુક મર્યાદા પછી એની માત્રા બદલાતી નથી સ્થિર થઈ જાય વચ્ચે જે વલય મળે છે વલયનો આધારે આપણને જે ઢાળ મળે એ ઢાળ જે છે એનું મૂલ્ય ઝેડનું મૂલ્ય પોઈન્ટ એકથી પોઈન્ટ બેની વચ્ચેનું જ હોય છે સિમ્પલ બેઠે બેઠી લાઈન પૂછાય કે એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ જે છે એના પ્રમાણે જે ઝેડનું મૂલ્ય કેટલું મળે છે એમાં આવશે પોઈન્ટ વનથી પોઈન્ટ ટુની વચ્ચે આ ઝેડ રેખાણમાં અને આકાશ જે છે બેઠે બેઠે પૂછાય કે એમાં સી શું દર્શાવે છે ઝેડ શું દર્શાવે છે એ શું દર્શાવે છે એ શું દર્શાવે અને આ સૂત્ર બરાબર બેઠે બેઠી લાઈન જે છે પૂછાય છે અને દરેકે દરેક ભાગા અતિવલય પ્રમાણેનું સૂત્ર અને રેખીય પ્રમાણેનું સૂત્ર જે છે બંનેમાં અર્થ ઢાળ શું છે આંતરછેદ શું છે અને આનો આકાર બરાબર આકાર કયો છે તો લંબચોરસ અતિવલય પ્રમાણનો આલેખ જે છે આપણને મળે છે બરાબર હવે આ જળરેખામાં વિવિધતા શું છે જો તેના પછી
ઝેડનું મૂલ્ય પોઈન્ટ એકથી પોઈન્ટ બેની વચ્ચે, પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ, જેમ કે બ્રિટનના વનસ્પતિમાં હોય કે કેલિફોર્નિયાના પક્ષીઓ હોય કે ન્યૂયોર્કના રાજ્યના મૃદુકાય હોય, અલગ અલગ વિસ્તારના કોઈ પણ સજીવો હોય, બરાબર, બ્રિટન વનસ્પતિ, બ્રિટનની વનસ્પતિ લઈએ, કેલિફોર્નિયાના પક્ષી લઈએ કે ન્યૂયોર્કના મૃદુકાય લઈએ, આ દરેક માટે અનુલક્ષીને સમાશ્ર રેખાનો ઢાળ મતલબ કે ઝેડનું મૂલ્ય એક સમાન જ હોય છે. આ માર્ક કર્યું એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે. કોઈ પણ વિસ્તારવાળા ભાગ જે છે એમાં તમે જાઓ, ત્યાંની જાતિ વિવિધતા એક જાતિ વર્ગ માટે જુઓ, એ અલગ અલગ વિસ્તારના વિસ્તાર માટે પણ એનો ઝેડનું મૂલ્ય બદલાતું નથી, જે સમાન જ હોય. પરંતુ જો તમે સમસ્ત ખંડો એટલે આખો વિસ્તાર લેવાનો, એશિયા ખંડ, યુરોપ ખંડ કે અમેરિકા, એવો આખો ખંડ જે છે, ખંડ વિસ્તાર માટે કોઈ વિશાળ પ્રદેશ જે છે માટે ઢાળનો વિસ્તાર ખૂબ તીવ્ર મળે, ત્રાસો, બરાબર, મતલબ કે આ રીતનો ઢાળ જે છે રેખીય, આ સામાન્ય મળશે, એના બદલે આખો ખંડ વિસ્તાર લઈએ તો ખંડ વિસ્તાર માટે ખૂબ જ ત્રાસો મળશે, આવો ઢાળ મળશે. તો એના માટે સમાશ્રેણી જે છે ઢાળ વિસ્તાર ખૂબ તીવ્ર, મતલબ સ્ટીપર પ્રકારનો ત્રાસો ઉભો ઢાળ મળે, જેમાં ઝેડ રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં હોય છે. યાદ રાખવાનું છે, કોઈ પણ એક વર્ગ જે છે, કોઈ પણ એક ક્ષેત્ર માટે, ક્ષેત્ર મર્ગક માટે ઝેડનું મૂલ્ય આવશે 0.1 થી 0.2 ની વચ્ચે, અને કોઈ પણ એક ખંડ લઈએ, સમસ્ત ખંડ જે છે એના માટે ઝેડનું મૂલ્ય મળે છે 0.6 થી 1.2. આ પૂછાય છે આપણે બેઠે બેઠી લાઈન કે ઝેડનું મૂલ્ય કેટલું હોય, બરાબર. ઉદાહરણ માટે વિવિધ ખંડો ના ઉષ્ણકટિબંધીય જંગલમાં ફળાહારી, ફળ ખાનારા પક્ષી અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળે છે. બેઠા બેઠી લાઈન પૂછાય, કોઈ પણ ખંડો હોય એ ખંડમાં ફળ ખાનારા પક્ષીને સસ્તન માટે આખો ખંડ લીધો, જોવામાં ફરક શું છે, એક વિસ્તાર નથી, આખો ખંડ લીધો, એ ખંડ માટેનો ઝેડ રેખાનો ઢાળ પૂછે તો એ આવે છે 1.15, બરાબર. જો ખંડ ના લઈએ તો એની માત્રા 0.1 થી 0.2 ની વચ્ચે જ હોય, એની વચ્ચેની આવે લાઈન, પણ જો ખંડ વિસ્તાર વધી જાય તો એનું ઢાળનું મૂલ્ય વધી જાય છે, જે 0.6 થી 1.2 ની વચ્ચે મળે, અને 1.2 ની વચ્ચે એટલે આવે છે 1.15, બરાબર. એટલે આટલું છે આજના લેક્ચર પૂરતી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને નીટ જે છે એમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે બેઠે બેઠી લાઈન. બંને ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, જાતિ વિસ્તાર સંબંધ આધારે પૂછાય છે, અને ખાસ અક્ષર છે ટોળા જે છે આધાર, આંકડાકીય માહિતી જેટલી છે બધી બધી યાદ રાખવાની છે, બરાબર. અને એક્સ્ટ્રા જે ભાગ લખાયું છે ટેક્સ્ટ બુકમાં એ એડ કરી દેજો, બરાબર. આગળનું પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.